ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો જુઓ મિત્રો, અહીં તમને છોંક કેટલી વાર મળે છે? તો જુઓ મિત્રો, અહીં પ્રશ્નમાં જુઓ, શું તમે કોઈ રમત પાસાની મદદથી રમ્યા છો? શું તમે કોઈ રમત પાસાની મદદથી રમ્યા છો? કઈ રમત રમ્યા છો પાસાની મદદથી? યાદ કરો, જોઈએ તમે રમત ઘણી બધી રમો છો, પણ પાસાની મદદથી કોઈ રમત રમ્યા છે? રમ્યા છે? હા, તો બોલો કઈ રમત રમ્યા છે? સાપ સીડીની, બરાબર ને? પાસાની મદદથી સાપ સીડી તમે રમ્યા છો, બરાબર ને? આપણે જવાબમાં લખશું, હા મેં પાસાની મદદથી સાપ સીડી રમેલી છે. જવાબ શું આવશે? હા, મેં પાસાની મદદથી સાપ સીડી રમેલી છે, બરાબર ને? શું રમ્યા છો તમે? પાસાની મદદથી સાપ સીડીની રમત રમેલી છે, બરાબર ને? ચાલો આગળ જુઓ. તો આગળ જુઓ મિત્રો, પાસાની જુદી જુદી સપાટી પર કેટલા ટપકા હોય છે? તો મિત્રો, પાસાની જુદી જુદી સપાટી પર કેટલા ટપકા હોય છે? તમે કીધું કે તમે રમત પાસાની મદદથી રમત રમ્યા છો, એટલે તમે પાસો જોયો છે, બરાબર ને? તમે પાસાની મદદથી સાત સીડીની રમત રમ્યા છો, બરાબર? એટલે તમે પાસો પણ જોયો છે, જોયો છે ને પાસો પણ? તો પાસાની જુદી જુદી સપાટી પર કેટલા ટપકા હોય છે? એકદમ સાચો જવાબ છે. કેટલા ટપકા હોય છે પાસાની જુદી જુદી સપાટી પર? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ ટપકા હોય છે, બરાબર ને? આપણે જવાબમાં લખશું, પાસાની જુદી જુદી સપાટી પર એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ ટકા હોય છે, બરાબર ને? પાસાની જુદી જુદી સપાટી પર એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ ટપકા હોય છે, બરાબર ને? તો પાસાની સપાટી પર, જુદી જુદી સપાટી પર કેટલા ટપકા હોય છે? એક થી છ સુધીના ટપકા હોય છે, બરાબર ને? તો મિત્રો, તમારે પાસાની મદદથી તમારા મિત્ર સાથે રમત રમવાની છે, બરાબર? દરેક દાવમાં તમને જેટલા અંક મળે છે એની નોંધ તમારે એક કોઠામાં, એટલે કે એક કોષ્ટકમાં કરતા જવાનું છે. પાસો નાખતા ઉપરની સપાટી પર કેટલા ટપકા આવ્યા, એટલે કે કયો અંક આવ્યો, એની નોંધ તમારે કરવાની છે, બરાબર? દરેક વખતે દાવ લો છો ત્યારે પાસાની સપાટી ઉપર કયો અંક આવે છે એની નોંધ તમારે એક કોષ્ટકમાં કરતા જવાની છે, એક કોઠામાં કરવાની છે, એટલે કે એક કોષ્ટક બનાવીને એમાં નોંધ કરવાની છે, બરાબર? આ રીતે તમારે તમારા મિત્ર સાથે રમત રમવાની છે. તમારું પણ કોષ્ટક અલગ હોવું જોઈએ અને તમારા મિત્રનું પણ કોષ્ટક અલગ હોવું જોઈએ. બંનેના કોષ્ટક કેવા હોવા જોઈએ? અલગ અલગ હોવા જોઈએ, બરાબર? જ્યારે તમારો દાવ આવે અને પાસાની સપાટી ઉપર જેટલા ટપકા હોય, એટલે કે જે અંક આવે, એની નોંધ તમારે તમારા કોષ્ટકમાં કરવાની, અને જ્યારે તમારા મિત્રનો દાવ આવે અને જ્યારે પાસાની સપાટી ઉપર જે ટપકા આવે, એટલે કે જે અંક આવે, એની નોંધ એના કોષ્ટકમાં કરશે. એના એટલે કે કોના? તમારો મિત્ર એના કોષ્ટકમાં કરશે, બરાબર? તો આ પ્રમાણે તમારે કોષ્ટક પણ બનાવવાનું છે, એટલે કે એક કોઠો પણ બનાવવાનો છે. મિત્રો, આ રીતે તમારે રમત રમવાની છે. તો ચાલો એની સમજ હું તમને ઉદાહરણ દ્વારા સમજાવીશ કે કેવી રીતે તમારે કોષ્ટક બનાવવાનું છે, બરાબર? ચાલો જોઈએ. જુઓ, તો જુઓ મિત્રો, અહીં પાસાની રમતમાં આવેલી બાજુઓને કોષ્ટકમાં ટેલી માર્કથી નોંધો અને પ્રશ્નોના જવાબ આપો.
તો મિત્રો તમે તમારા મિત્ર સાથે પાસાની મદદથી રમો છો ત્યારે તમારે આ પ્રમાણે કોષ્ટક બનાવવાનું છે, બરાબર? પાસાની સપાટી દોરવાની, ટેલી માર્કની નિશાની કરવાની અને કેટલી વાર સપાટી આવી એની નોંધ કરવાની છે, બરાબર? તો જો અહીં પાસાની સપાટી આપેલી છે, ટેલી માર્કની પણ અહીં નોંધ કરેલી છે, આપણે શોધવાનું શું છે, અહીં કેટલી વાર આવી એ આપણે શોધવાનું છે, બરાબર? પણ જ્યારે તમે રમો છો તમારા મિત્ર સાથે ત્યારે તમારે ટેલી માર્કની પણ નોંધ કરવાની છે અને પાસાની સપાટી કેટલી વાર આવી એ પણ તમારે કરવાનું છે, બરાબર? પાસાની સપાટી પણ દોરવાની, ટેલી માર્કની નોંધ પણ કરવાની અને પાસાની સપાટી કેટલી વાર આવી એ પણ તમારે નોંધવાનું છે, બરાબર? તો ચાલો જુઓ અહીં કોષ્ટકમાં પાસાની સપાટી, પાસાની એક તબક્કાવાળી સપાટી કેટલી વાર ઉપર આવી, બોલો પાસાની આ બાજુ કેટલી વખત ઉપર આવી છે? જુઓ અહીં ટેલી માર્કમાં કેટલી વાર આવી છે, પાસાની આ બાજુ કેટલી વાર ઉપર આવી છે? ત્રણ વખત આવી છે, છે ને અહીંયા ત્રણ ટેલી માર્કમાં. ચાલો તો કેટલી વાર આવી પાસાની એક તબક્કાવાળી સપાટી ઉપર, કેટલી વાર આવી? ત્રણ વાર. તો અહીંયા લખવાના ત્રણ, બરાબર? ચાલો પાસાની બે તબક્કાવાળી સપાટી કેટલી વાર ઉપર આવી, પાસાની આ બાજુ કેટલી વાર ઉપર આવી છે? જુઓ અહીં ટેલી માર્કમાં જુઓ આ પાંચ ને આ કેટલા? ત્રણ. પાંચમાં ત્રણ મેળવો તો કેટલા થાય? આઠ. તો પાસાની બે તબક્કાવાળી સપાટી એટલે કે પાસાની આ બાજુ કેટલી વખત ઉપર આવી? આઠ વખત આવી, બરાબર? ચાલો પાસાની ત્રણ તબક્કાવાળી સપાટી કેટલી વાર આવી, બોલો પાસાની આ બાજુ કેટલી વાર આવી ઉપર? પાંચ વાર, બરાબર ને? પાંચ વાર. ચાલો પાસાની આ ચાર તબક્કાવાળી સપાટી એટલે કે આ બાજુ કેટલી વખત આવી છે? ચાર વખત. તો અહીંયા આપણે લખશું ચાર. આગળ જુઓ પાસાની પાંચ તબક્કાવાળી સપાટી કેટલી વખત આવી છે? તો કેટલી વખત આવી છે આ પાંચ તબક્કાવાળી સપાટી? કેટલી વાર આવી આ બાજુ? ચાર વાર આવી છે, બરાબર? ચાલો આગળ જુઓ પાસાની છ તબક્કાવાળી સપાટી કેટલી વાર આવી છે ઉપર? કેટલી વાર આવી છે આ બાજુ પાસાની છ તબક્કાવાળી બાજુ કેટલી વાર ઉપર આવી? જુઓ આ છ તબક્કાવાળી સપાટી કેટલી વાર આવી છે ઉપર? ટેલી માર્કમાં જુઓ આ પાંચ ને આ બે, તો પાંચમાં બે ઉમેરી કેટલા થાય? સાત. તો પાસાની આ છ તબક્કાવાળી બાજુ કેટલી વખત ઉપર આવી? સાત વખત ઉપર આવી છે. તો અહીંયા આપણે લખશું સાત, બરાબર? સમજ પડી મિત્રો? તો આ રીતે તમારે પણ તમારું કોષ્ટક બનાવવાનું છે, બરાબર? તમે તમારા મિત્ર સાથે પાસાની મદદથી રમો છો ત્યારે તમારે તમારું કોષ્ટક અને તમારા મિત્રનું કોષ્ટક બંનેનું કોષ્ટક કેવું હોવું જોઈએ? અલગ અલગ હોવું જોઈએ. જેમ ડાવ આવે તેમ કોષ્ટકમાં નોંધ કરતા જવાનું છે, બરાબર? ચાલો હવે આગળ આપણે પ્રશ્નના જવાબ લખીશું. તો જુઓ અહીંયા, તો જુઓ મિત્રો અહીં એક નંબરનો પ્રશ્ન, પાસાની કઈ સપાટી સૌથી વધુ વખત આવી છે? પાસાની કઈ સપાટી સૌથી વધુ વખત આવી છે? તો કઈ સપાટી સૌથી વધુ વાર આવી છે? જુઓ અહીં કોષ્ટકમાં જુઓ, બરાબર છે? તમારો જવાબ એકદમ સાચો છે. પાસાની બે સપાટી એટલે કે બે તબક્કાવાળી સપાટી સૌથી વધુ વખત આવી છે. તો આપણે જવાબમાં લખશું પાસાની પાસાની બે સપાટી એ સપાટી એટલે કે બે તબક્કાવાળી સપાટી સૌથી વધુ વખત આવી છે. જુઓ જવાબ, પાસાની બે સપાટી સૌથી વધુ વખત આવી છે, બરાબર ને? પાસાની બે સપાટી સૌથી વધુ વખત આવી છે એટલે કે પાસાની બે તબક્કાવાળી સપાટી સૌથી વધુ વખત આવી છે, બરાબર ને? કેટલી વખત આવેલી છે? આઠ વખત આવેલી છે, બરાબર? ચાલો આગળ જોઈએ બીજો પ્રશ્ન. ચાલો બીજો પ્રશ્ન જુઓ, કેટલી વાર છ સપાટી ઉપર આવી, કેટલી વાર પાસાની છ સપાટી ઉપર આવી? જુઓ અહીં કોષ્ટકમાં કેટલી વાર આવી છે પાસાની છ સપાટી, કેટલી વાર આવી છે આ છ તબક્કાવાળી સપાટી, કેટલી વાર આવી છે? સાત વખત આવી છે, બરાબર ને? ચાલો આપણે જવાબમાં લખશું, આમાં લખશું પાસાની આ એટલે કે છ સપાટી
सात वार आठ वार ऊपर आवी छे। जो जवाब पासानी आ એટલે કે છ સપાટી સાત વાર ઉપર આવી છે। કેટલી વાર આવી છે પાસાની છ સપાટી? સાત વાર ઉપર આવી છે। બરાબર સમજ પડે છે ને? ચાલો આગળ જોઈએ બીજો પ્રશ્ન। પાસાની આ સપાટી કઈ સપાટી કરતા વધારે વખત આવી? કઈ સપાટી છે આ પાસાની ચાર ટપકાવાળી? સપાટી ચાર, બરાબર ને? આ ચાર ટપકાવાળી સપાટી છે, બરાબર? તો પાસાની ચાર ટપકાવાળી સપાટી કઈ સપાટી કરતા વધારે વખત આવી છે એ આપણે શોધવાનું છે। બો ચાલો શું આવશે જવાબ જુઓ। પાસાની ચાર સપાટી જુઓ, ચોથી સપાટી છે ને આ પાસાની ચાર ટપકાવાળી, આ ચોથી સપાટી કેટલી વખત આવેલી છે? ચાર વખત આવેલી છે, બરાબર? તો પાસાની કઈ સપાટી કરતા વધારે વખત આવી છે? ઈ પાસાની સપાટી એક કરતા વધુ વખત આવી છે, બરાબર ને? આ પાસાની એક ટપકાવાળી સપાટી એટલે કે પાસાની એક સપાટી કરતા વધુ વખત આવી છે। પાસાની એક ટપકાવાળી સપાટી કેટલી વખત આવેલી છે? પાસાની એક સપાટી કેટલી વખત આવેલી છે? ત્રણ વખત આવેલી છે, બરાબર ને? શું આવશે જવાબ? પાસાની આ ચાર ટપકાવાળી સપાટી એ પાસાની એક ટપકાવાળી સપાટી કરતા વધારે વખત આવી છે, બરાબર ને? પાસાની આ ચાર સપાટી એ પાસાની એક સપાટી કરતા વધારે વખત આવી છે, બરાબર ને? ચાલો આપણે જવાબમાં લખશું શું આવશે જવાબ। પાસાની આ ચાર સપાટી, પાસાની આ ચાર ટપકાવાળી સપાટી એટલે કે પાસાની ચોથી સપાટી, આ ચોથી સપાટી એક સપાટી કરતા કરતા વધારે વખત આવી છે। જોજો પાસાની આ ચાર સપાટી એક સપાટી કરતા વધારે વખત આવી છે, બરાબર? બરાબર ને? ચાલ આગળ જોઈએ ચોથો પ્રશ્ન। જો અહીં ચોથો પ્રશ્ન, પાસાની આ સપાટી કેટલી વાર આવી? તો પાસાની આ સપાટી એટલે કે પાસાની આ બાજુ કેટલી વાર આવી છે? જુઓ પાસાની ત્રણ ટપકાવાળી સપાટી કેટલી વાર આવી છે? ઉપર જુઓ કેટલી વાર આવી છે? પાંચ વખત આવી છે, બરાબર ને? અહીં જુઓ કોષ્ટકમાં કેટલી વખત આવી છે? પાંચ વખત આવી છે। જવાબમાં લખશું અહીં પાસાની આ સપાટી કઈ સપાટી? ત્રણ ટપકાવાળી, બરાબર ને? એટલે કે ત્રણ સપાટી, પાસાની ત્રણ સપાટી એટલે કે આ બાજુ પાસાની આ સપાટી એટલે કે આ ત્રણ ટપકાવાળી સપાટી પાંચ વખત આવી છે। કેટલી વખત ઉપર આવી? પાંચ વખત ઉપર આવી છે। જો જવાબ પાસાની આ સપાટી પાંચ વખત આવી છે। આગળ જુઓ પાંચમો પ્રશ્ન, પાસાની કઈ બે સપાટીઓ સમાનવાર આવી છે? પાસાની કઈ બે સપાટીઓ સમાનવાર એટલે કે સરખી વાર આવી છે? જુઓ અહીં કોષ્ટકમાં, બરાબર છે, તમારો જવાબ એકદમ સાચો છે। પાસાની સપાટી ચાર અને સપાટી પાંચ બંને સપાટીઓ કેવી છે? સમાન એટલે કે સરખી છે। કેટલી વાર આવેલી છે બંને સપાટીઓ? ચાર ચાર વખત આવી છે, બરાબર ને? ચાલો આપણે જવાબમાં લખશું પાસાની સપાટી ચાર પાસાની સપાટી ચાર અને પાસાની સપાટી
सपाटी पांच समान वार आवी छे, એટલે કે સરખી આવી છે, બરાબર ને? જોજો, પાસાની સપાટી 4 અને પાસાની સપાટી 5 સમાન વાર આવી છે, એટલે કે સરખી આવી છે, બરાબર ને? તો મિત્રો, તમારે શું કરવાનું છે? પાસાની રમત રમવાની છે, બરાબર ને? કોની સાથે? તમારા મિત્રો સાથે. તો મિત્રો, તમારે તમારા મિત્રો સાથે પાસાની રમત રમવાની છે. આ રીતે કોષ્ટક બનાવવાનું છે અને પ્રશ્નોના જવાબ પણ લખવાના છે, બરાબર? અને હા, તો તમારે તમારું કોષ્ટક અને તમારા મિત્રનું કોષ્ટક એટલે કે બંનેના કોઠાને સરખાવવાના છે, સરખામણી કરવાની છે. શું તમને કંઈક એમાં જુદાપણું જોવા મળે છે કે નથી મળતું, એ તમારે શોધવાનું છે, બરાબર? સમજ પડી? તમારે આ પાસાની રમત રમવાની છે, બરાબર? કેવી રીતે રમવાની છે સમજ પડી ને? મિત્રો, આપણે કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.